યાદ. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું. બ્રહ્મની સર્વવ્યાપકતા, બ્રહ્મનો આદિ નથી કે અંત પણ નથી, તે અખંડ છે, શાશ્વત છે. આ પૃથ્વી પર બધી વસ્તીઓની યોજના આ બ્રહ્મથી પરિપૂર્ણ છે. અખંડ બ્રહ્માંડ પર તેનાથી જ પ્રકાશિત છે. વિશ્વના દરેક પદાર્થમાં તે વ્યાપેલો હોવા છતાં તેની પૂર્ણતામાં કોઈ પ્રકારની ખામી આવતી નથી, કારણ કે તે સદાય પૂર્ણ છે અને પૂર્ણતા જ એમનો સ્વભાવ તથા પ્રાકૃતિક ગુણ છે. જે વસ્તુમાં આ પૂર્ણ બ્રહ્મ વ્યાપેલો હશે તે વસ્તુ પણ પૂર્ણ રહેશે. પૂર્ણ બ્રહ્મનો અનુભવ માત્ર ચેતન પદાર્થોમાં જ કરવાનો નથી, તે તો જડ પદાર્થોમાં પણ રહેલો છે. તેથી જડ અને ચેતન તમામ પદાર્થોમાં એમની પૂર્ણતાનો સાક્ષાત્કાર કરવો જોઈએ. પરંતુ આપણે આ સ્થૂળ આખો આ ભૂમંડળનો ખૂણે ખૂણો શોધી વળે એમ છતાં તે બ્રહ્મના દર્શન કરી શકતી નથી. સ્વર્ગના તેજોમય વલય માટે જે દિવસે આપણી સ્થૂળ આંખો પ્રકાશિત પ્રાપ્ત કરી લેશે તે દિવસે માયારૂપી અંધકાર દૂર થશે. જે દિવસે જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશથી આપણા મનમાંથી ભ્રમ દૂર થઈ જશે તે દિવસે આપણને સદજ્ઞાન ઉતાર્થ થઈ જઈશું. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1949, પેજ નંબર 5. જય ગુરુદેવ.